तो मित्रों हवे आपणे बीजो सवाल जोईशुं, संचालननुं महत्व। सवालनी शरूआत करता पहेला ए कही दऊं के लास्ट जे आपणे संचालननुं स्वरूप जोयुं, जो एमां विडियोना कट ऑफना कारणे थोड़ी घणी छेल्ले प्रॉब्लम थई होय, तो आपणे संचालन ए एक व्यवसाय छे केवी रीते एना विशे आपणे भणता हता। तो एमां जणावी दऊं के जेम आजे आधुनिक समयमां वकील, डॉक्टर, चार्टर्ड एकाउंटंट जेम संचालनने चार्टर्ड एकाउंटंट जे व्यावसायिक रीते काम करे छे, एमां जे मोटी मोटी कंपनीओमां संचालन एटले के मैनेजमेंट, जेने मैनेजमेंट करवा मैनेजरो राखे छे, ए पण एक व्यावसायिक बनी गयुं छे। त्यार पछीनो हवे आपणो सवाल छे संचालननुं महत्व, संचालन केम अत्यंत महत्वनुं छे। तो सौथी पहला पॉइंट मोढे करीए, दरेक क्षेत्र माटे जरूरी छे संचालन। એટલે આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રખાય કે દરેક ક્ષેત્ર માટે જરૂરી છે, આથી સાધનોનો મહત્તમ ઉપયોગ કરો જેથી ધ્યેય સિદ્ધ થશે। ધ્યેય સિદ્ધ થશે તો રોજગારીની તકો વધશે, રોજગારીની તકો વધતા નફો વધે, નફો વધે એટલે ધંધો સફળ, અને સફળ ધંધો સમાજ અને રાષ્ટ્ર માટે લાભકારક। ફરીથી કહું છું, તો દરેક ક્ષેત્ર માટે જરૂરી છે, આથી સાધનોનો મહત્તમ ઉપયોગ કરો। સાધનોનો મહત્તમ ઉપયોગ કરશો તો ધ્યેય સિદ્ધ બનશે, ધ્યેય સિદ્ધ થશે તો રોજગારીની તકો વધશે, અને રોજગારીની તકો વધતા નફો વધે, નફો વધવાથી ધંધો સફળ થાય, અને સફળ ધંધો સમાજ અને રાષ્ટ્ર માટે લાભકારક થઈ શકે। તો આવી રીતે તમે પોઈન્ટ્સને મોઢે કરી લેજો। હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ સંચાલનના મહત્ત્વને ડિટેલ્સમાં। તો કહેવામાં આવ્યું છે કે આધુનિક યુગમાં સંચાલન અતિ મહત્ત્વનું બની ગયું છે, કોઈપણ ક્ષેત્રની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર જ રહેલો છે। સાધનો ગમે એટલા આધુનિક હોય, યંત્રોની ગોઠવણી યોગ્ય હોય, કર્મચારીઓ ઉત્તમ પ્રકારના હોય, પરંતુ જો તેને સંચાલન કરવા માટે યોગ્ય સંચાલક ન હોય તે બધું જ નિષ્ફળ નીવડે છે। આમ સંચાલન એ અતિ મહત્ત્વનું બની જાય છે। તમે યંત્રો લાવ્યા, બરાબર, સારા એવા કર્મચારીઓ લાવ્યા, પરંતુ હવે કર્મચારીને કહેતા જ નથી કે યંત્રો પર કેવી રીતે કેટલું કામ કરવું, એ કહેતા જ નથી, તો પછી કેવી રીતે કામ થવાનું? આથી આ બધાને કરવા માટે એક યોગ્ય મેનેજમેન્ટ હોવું જરૂરી છે। આથી સંચાલનનું મહત્ત્વ રહેલું છે। તો સંચાલનના મહત્ત્વની અંદર આપણે પહેલો પોઈન્ટ જોઈશું, તો દરેક ક્ષેત્ર માટે જરૂરી છે સંચાલન। એ માત્ર ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ ધાર્મિક કાર્ય હોય, સંરક્ષણ હોય, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત જેવી કોઈ પણ પ્રવૃત્તિ હોય તે પ્રવૃત્તિઓમાં સંચાલન જરૂરી છે। બીજી બધી વાતોમાં ખબર નહીં પડે તો તમે એક મેચ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, તો ક્રિકેટની અંદર પણ ટીમ રીતે રમતા હોય તો સામેવાળી ટીમને કેમ હરાવવી એના માટે પણ તમારી યોગ્ય રણનીતિ હોય, તમે કોઈક મેનેજ કર્યું હોય, તો એ જ છે। એટલે સંચાલન એ માત્ર ને માત્ર ઉદ્યોગ ધંધા માટે જ નહીં, પરંતુ અન્ય ક્ષેત્રો માટે પણ જરૂરી છે। એથી સંચાલન દરેક ક્ષેત્રે થતી પ્રવૃત્તિ છે। સાધનોનો મહત્તમ ઉપયોગ, જો તમે યોગ્ય સંચાલન કરશો, અત્યારે ધંધાની રીતે વિચારીએ તો તમે યોગ્ય સંચાલન કરશો, પહેલેથી વિચારેલું હશે, તો તમે જે પણ ઉત્પાદન કરવા જે સાધનો વાપરવાના છો એ સાધનોને કરકસર રીતે અને યોગ્ય રીતે વાપરી શકશો। ઉત્પાદનના સાધનો કયા? તો જમીન, મૂડી, શ્રમ, કાચો માલ, કર્મચારી, આ બધાને યોગ્ય રીતે વાપરી શકશો। આથી તમે જે વધારાનો એક્સ્ટ્રા બગાડ જાય છે અને જે નુકસાન થાય છે એને બચાવી શકો। આથી સંચાલન, સાધનોના મહત્તમ ઉપયોગ માટે સંચાલન જરૂરી છે। બીજું છે ધ્યેય સિદ્ધિ માટે। ઓલવેઝ આપણે ધંધો કરતા હોઈએ એટલે આપણે કોઈ એઇમને ધ્યાનમાં લઈને ચાલ્યા હોય, કોઈ લક્ષ્યને ધ્યાનમાં લઈને ચાલ્યા હોય। કેટલાક લોકો વિચારે કે હું બહુ ઘણા પૈસા કમાઈ લઉં, કેટલાક લોકો વિચારે કે મારું બહુ નામ ફેમસ થઈ જાય, અને આ જે પણ ધ્યેય છે એ ધ્યેયને પૂરું કરવા માટે એમણે જે કામ કરવાનું છે એ કામનું એ લોકો સંચાલન કરતા હોય છે। આમ સંચાલનને લીધે સાધનોનો બગાડ અટકાવી શકાય છે, જેથી ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થઈ શકે છે।
રોજગારીની તકો વધારે. હવે રોજગારીની તકો કેવી રીતે? જો સંચાલન કાર્યક્ષમ હોય તો કંપનીનો વિકાસ વધે. જે પણ અંદર મેનેજમેન્ટ થતું હોય એ મેનેજમેન્ટ જો વ્યવસ્થિત રીતે થતું હોય, કાર્ય યોગ્ય રીતે થતું હોય, તો કંપનીનો ગ્રોથ થવાનો છે, કંપની ઉપરને ઉપર વધતી જ જવાની છે, જેથી રોજગારીની તકો વધે. જ્યારે સંચાલન ના હોય તો કંપની નુકસાનમાં જઈ શકે. તમને ખબર જ નથી, તમે ગમે ત્યાં કામ કરો છો ત્યાં જઈને તમને ખબર જ નથી હોતું શું કામ કરવાનું છે, તો તમે કામ કરો જ નહીં, બેસી રહો, જેથી કંપનીનો ગ્રોથ થાય નહીં અને કામ નિષ્ફળ જાય. આથી યોગ્ય રોજગારીની તકો વધારવા મેનેજમેન્ટ કરવું જરૂરી છે. ત્યાર પછી છે નફામાં વધારો કરવો. પ્રોફિટ કેવી રીતે વધારી શકાય? તો જુઓ, ધંધો એ સામાન્ય રીતે નફો કમાવા માટે જ થતો હોય. સંચાલક યોગ્ય હશે તો એ પોતાની આવડત, પોતાની સૂઝ, પોતાની સમજ શક્તિથી જે તેજી આવે માર્કેટમાં એ સમયે કેવી રીતે વધારે પૈસા કમાઈ લેવા, મંદીમાં પૈસા કેવી રીતે કમાવવા, એ બધું જાણતો હોય, જેથી એનો નફો વધે. અને નફામાં વૃદ્ધિ થવાથી સંચાલન મદદરૂપ થાય છે. છઠ્ઠું છે ધંધાની સફળતા માટે. ધંધાની સફળતા માટે કેવી રીતે? તો ધંધાકીય એકમમાં સફળતાનો આધાર સંચાલન પર જ રહેલો છે. જો યોગ્ય સંચાલન હોય તો નાના એકમોનો પણ વિકાસ થાય, એ મોટા એકમોની જેટલી સરખામણી છે એટલો જ પ્રોફિટ કમાઈ શકે. જો તમારું મેનેજમેન્ટ સારું હોય તો, તમે તમારા ધંધાની અંદર યોગ્ય મેનેજમેન્ટ કરેલું હોય, બહારની બીજી કંપનીઓ કેવું કરે છે એવું વિચારીને તમે પણ તમારા ધંધાને આગળ ગ્રોથ લાવતા હો, તો તમે એના જેટલો નાના ધંધામાં પણ પ્રોફિટ કમાઈ શકો. તો આવી રીતે ધંધાની સફળતાનો આધાર પણ યોગ્ય સંચાલન પર રહેલો છે. ત્યાર પછીનો પોઈન્ટ જોશું તો જો સંચાલન કરશું તો સમાજને લાભ થશે. હવે કેવી રીતે? તો ધંધો જે છે એ સમાજમાં રહીને સમાજના સાધનો તથા સમાજના લોકો દ્વારા થતો હોય, આથી ધંધાને જે પણ પ્રોફિટ થવાનું છે સમાજ માટે જ થવાનું છે. તો જો તમે યોગ્ય સંચાલન કરેલું હશે તો ધંધાકીય એકમ સમાજને ઓછા ભાવે, ધંધાકીય એકમ સમાજને ઓછા ભાવે વધુ વસ્તુ અને સારો એવો લાભ આપી શકે. આમ જો સંચાલન હશે તો તમે સમાજને લાભ કરી શકશો. અને છેલ્લું છે રાષ્ટ્રીય હેતુ. તો અર્થતંત્રના આર્થિક, સામાજિક, રાષ્ટ્રીય વિકાસ માટે વન વપરાયેલી, એટલે કે આપણી પાસે માનવ સંપત્તિ વણ વપરાયેલી છે, વધારે ટેલેન્ટેડ નથી, અને ઉત્પાદનના જે સાધનો છે એ પણ કંઈક બહુ હાઈફાઈ નથી, વણ વપરાયેલા છે. તો આનો ઉપયોગ કરી શકશો. આનો ઉપયોગ કરીને જેટલું આપણે બેસ્ટ લઈ શકીએ એટલું બેસ્ટ લઈ શકાય. કોના દ્વારા? સંચાલન દ્વારા. આથી કહી શકાય કે સંચાલન એ રાષ્ટ્રીય હેતુ માટે પણ અત્યંત મહત્વનું છે. તો આવી રીતે આપણે સંચાલનનું મહત્વ ડિટેલ્સમાં જોયા. ફરીથી કહી દઉં છું, સંચાલન એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આથી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરો. ઇષ્ટતમ ઉપયોગ કરશો, ધ્યેય સિદ્ધ થશે. ધ્યેય સિદ્ધ થશે તો રોજગારીની તકો વધશે. રોજગારીની તકો વધતા નફામાં વધારો થશે. નફામાં વધારો થશે, ધંધો સફળ. ધંધો સફળ એટલે સામાજિક ને રાષ્ટ્રીય લાભ. ફરીથી કહું છું, દરેક ક્ષેત્રમાં જરૂરી. આથી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરો, એટલે મહત્તમ ઉપયોગ કરો, જેથી તમે ધ્યેય સિદ્ધ કરી શકો, રોજગારીની તકોમાં વધારો કરી શકો, નફામાં વધારો કરી શકો, ધંધાની સફળતા માટે ઉપયોગી બની શકો અને સામાજિક લાભ અને રાષ્ટ્રીય લાભ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણા બે સવાલ પૂરા થાય છે. પહેલો સંચાલનનું સ્વરૂપ અને બીજું સંચાલનનું મહત્ત્વ. જોકે સંચાલનના સ્વરૂપના માત્ર પોઈન્ટ યાદ રાખીએ તો બેટર છે, પરંતુ જ્યારે આપણે સવાલની વાત કરીએ, મોટા સવાલોની વાત કરીએ, તો સંચાલનનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો, આ સવાલ તમારે તૈયાર કરવો. જોકે લોકડાઉનના કારણે આપણે આવી રીતે ભણવાનું આવે છે, તો એના માટે આપ મારા તરફથી જેટલું થાય છે એટલું તો આપણે કરી જ રહ્યા છે, પણ એની સાથે હાલના સમયમાં તમારી પણ એ જવાબદારી બને છે કે આ સમયનો સદુપયોગ કરો. 12માનું બોર્ડ છે અને ભલે કોરોના રહે કે ના રહે, બોર્ડ તો રહેવાનું જ છે.
એટલે એની તૈયારી કરવા માટે તમારે અત્યારથી જ એક બે સવાલને પ્રેક્ટિસ કરો. જાણું છું કેટલાક પાસે બુક્સ નહીં હશે, તો આ બુક્સમાં જે પીપીટી છે એ પીપીટીમાં જે સવાલના પોઈન્ટ અને પોઈન્ટની સમજ આપેલી છે એટલું પણ વાંચી મોઢે કરી અને ઘરે મોઢે લખવાની પ્રેક્ટિસ પાડશો તો ઇવન આપણે મળશું ત્યાં સુધી તમારા ઘણા એવા સવાલો પૂરા થઈ ગયા હશે. બાકી જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે ટ્યુશન ક્લાસીસમાં જણાવો અને ત્યાંથી મને ખબર પડશે, એટલે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ વાતો પણ કરી શકીશું. થેન્ક યુ સો મચ.